डीसा नगरपालिकाना वोर्ड नंबर 10 मा आवेला बोपानगर विस्तारना लोको उभराती गटरोने लई परेशान जोवा मळी रह्या छे। आ समस्या अंगे पालिकामा अनेक वार रजूआत करी होवा छतां पालिका द्वारा आ समस्यानुं निराकरण लाववामां न आवता लोकोमां पालिका प्रत्ये रोष जोवा मळी रह्यो छे। आ छे डीसा शहेरमां आवेलो बोपानगर विस्तार। बोपानगर विस्तार डीसा शहेरना वोर्ड नंबर 10 मां आवे छे। આ વિસ્તારના લોકોએ ડીસા નગરપાલિકામાં 4 સદસ્યોને ચૂંટીને મોકલ્યા છે, પરંતુ તેમ છતાં આ વિસ્તારના લોકોની જે સમસ્યા છે તે સમસ્યાનું નિરાકરણ ન આવતા આ વિસ્તારના લોકો પરેશાન છે। આ વિસ્તારમાં છેલ્લા એક વર્ષ કરતાં પણ વધુ સમયથી ગટરો ઉભરાઈ રહી છે। અહીં પાલિકા દ્વારા જે સીસી રોડ બનાવવામાં આવ્યો છે તે રોડ બનાવ્યા બાદ પણ ભૂગર્ભ ગટરના ઢાંકણા ખુલ્લા જોવા મળી રહ્યા છે અને તેના લીધે ગટરોના ઉભરાતા પાણીથી રસ્તા ઉપર ગંદુ પાણી રેલાઈ રહ્યું છે અને તેના લીધે સ્થાનિક લોકોને રોગચાળાની ભીતિ સતાવી રહી છે। આ ઉપરાંત અહીંથી પસાર થતી મોટી ગટરો પણ ખુલ્લી પડેલી હોવાને લીધે સ્થાનિકોના બાળકો તેમાં ગરકાવ થઈ જાય તે અંગેનો ભય પણ સતાવી રહ્યો છે। અત્યારે અમારી બીકે ન્યૂઝની ટીમ પહોંચી છે ભોપાનગર વિસ્તારમાં। અસલમ વિસ્તારમાં કેટલા સમયથી ફરિયાદો છે કે ગંદકીએ માજા મૂકી છે। અમારી સાથે અત્યારે એના પ્રોપર એના હાજર છે। બેન, તમારે અહીંયા શું પ્રોબ્લેમ છે? સાહેબ, અમારે જો આ ગટરની ગંદકી છે, એક તો આ ગટર નાખવા આવ્યા, મેટી મોટી વાત એ કે અમે કીધું હતું કે તમે ઢાંકણા નાખો બરાબર, અને આ ગટર લાઈન કાઢી હતી તો અંદર કોઈ લાઈન જોડાની નથી અને અત્યારે કિચડ થાય, ગંદકી થાય, અત્યારે અમારે જાદન કેવી રીતના આવે? એક બાજુ તો અમારે એક તો સગા વાલા જ આવતા નહીં, મોટી પ્રોબ્લેમ એમ છે, અમારા છોકરાઓને સ્કૂલ જવાની પ્રોબ્લેમ, પાછું કોઈ હગું વાલું આવે ને તો છેટે જ પાછા વળી જાય, કોઈ અંદર આવતું જ નહીં આ ઇલાકાની અંદર। એક આ ગટરમાં ગટર લખાય ખરી વાત, પણ ઉપર ઢોકણું નહીં મેકાયું, અત્યારે ગટરની અંદર એટલું ભરાવ થઈ, એટલી ગંદકી થઈ ગયા ને તો અંદરમાં જીવરા પડી ગયા। બેન, આ બાબતે તમે નગરપાલિકામાં કઈ રજૂઆત કરી છે? નગરપાલિકા વાળા આવે ખરી વાત, પણ કોઈ આ જઈએ કાલ આવીએ પણ એમ કઈ કઈ જતા રહે, પણ કોઈ અમારી વાત સાંભળતું નથી। કેટલા સમયથી તમને આ સમસ્યા છે તમારી ગંદકીની? આ ગટર 12 મહિના થયા, 12 મહિના ગટર લાગીને જાય, રોડ બનાવે એટલે બધું રાહતદાર થઈ ગયું, બધું ગટર એટલું ઉભરે ને એટલું ગટરનું બહાર જાય, ઘૂ એટલું બાસ મારે છે અંદર, બધા જાજરા પલિટની બાસ આવે બધી। તમારા વિસ્તારના 4-4 ચૂંટાયેલા સદસ્યો છે, એમને બી તમે કઈ રજૂઆત કરી છે કે નથી? કરી છે ને, તો એમનો જવાબ શું છે? એ છે કે કરું કાલ આવું પરમદાડ એમ કરી જાય, કોઈ આવતું નથી। તો આગળ તમે હવે આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે ત્યારે જો તમને વોટ લેવા દાડા પછી દાડા ભાઈ ભૂલી જા પાછું કે પછી કરશો, આ ગટર આમાં કરીને હેન ખુલ્લી છે, આ સાઈડ થી ખુલ્લી છે, ભરાવ થઈ ગયા ગટર ફૂલ, તો આ રોડ 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 બને કેટલો ટાઈમ થયો? રોડ બને સાહેબ 3-4 મહિના થઈ ગયા બરાબર। દેવુભાઈ માળીને વારંવાર 10-15 વાર રજૂઆત કરી છે કે અહીંયા શ્રમયોગી લોકો રહે છે, આમની વાત સાંભળો, તમે આમને ભૂલી મત જાઓ, આમના પાસેથી બી વોટ લો છો, વોટ નથી લેતા એવું નથી। મેં આવી 10-15 વાર પ્રમુખ સાહેબને બી વાત કરી છે અને અહીંયાના કોર્પોરેટરને વાત કરી છે, પણ કોઈ અહીંયાની વાત સાંભળવા તૈયાર નથી, બધા એવું જ કહે છે કે અમે 2 દિવસમાં કરી દેશું, પણ આ છેલ્લા 6 મહિના થઈ ગયા છે આ સમસ્યાને। આ તાસલમ વિસ્તારના રહીશો જેમનું કહેવાનું એવું થાય છે કે જે આ ડીસા શહેરનો એક ભાગ જ ના હોય એવી રીતે એક અલગ કરી નાખેલો ભાગ હોય એવું લાગી રહ્યું છે। આ વિસ્તારના 4-4 સદસ્યો ચૂંટાયેલા છે, પણ એ સદસ્યોને રજૂઆત કરવા છતાં, નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવ્યું છે। હવે આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે, તો આ વિસ્તારના લોકો હવે આગામી સમયમાં તેમને જવાબ વોટથી આપશે। બીકે ન્યૂઝ ચેનલ માટે ડીસાથી હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ।